જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, આજે આપણે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને જબરજસ્ત વરસાદ અને માહોલ એવો બન્યો છે, અને સિઝન પ્રમાણે આજે તમને ખ્યાલ હોય તો ચોમાસામાં કંટોલા, બરાબર, ઘણા કંકોડા કહેતા હોય છે, એટલે આપણે કંકોડાનું શાક બનાવશું, કંટોલાનું શાક બનાવશું. તમને એની રેસીપી મહારાજને ઠાકોર જમાડવા માટે, મહારાજને જમાડવા માટે આપણે કંટોલાનું શાક બનાવશું. કઈ રીતે બનાવાય એ આપણે આગળ જોઈએ. જય સ્વામિનારાયણ. મિત્રો, આ છે કંટોલા. અમે સુધારેલા, કટિંગ કરવું ન બોલવું, કેમ કે સુધારવું બોલવું એ આપણી સંસ્કૃતિ છે. આપણે ભગવાનને થાળ ધરવાનો છે, બરાબર. આ રીતના અમે તમને બતાવું તો જો આ સુધાર્યા, પહેલાં ધોવાના છે ત્રણ પાણીએ, ગરણાવાળા ગાળેલું પાણીથી, બરાબર. પછી આને સુધાર્યા, વચ્ચેના બિયા અને એનું જે ગર્ભ કાઢ નાખવાનું, બરાબર, તમે જોઈ શકો છો, બરાબર. આ રીતે કરવાનું છે. એવા જેટલા તમારી પાસે હોય એ કરો. આ જે અંદાજે અમારી પાસે 250 હશે, પણ એમાંથી બિયા ને એવું બધું નીકળી ગયું છે, બરાબર. અને આ છે, આ છે આપણે મસાલો, શાકમાં નાખવાનો મસાલો બનાવ્યો છે, બરાબર. એટલે આમાં સિંગ દાણા, આમાં તલ પણ તમને દેખાઈ રહ્યા છે, સિંગ છે, સિંગનો ભૂકો છે, પછી ચણાનો લોટ છે, બરાબર. મીઠું તેલ ને હળદર ને બધું નાખેલું છે, આછું મરચું. આ ટમેટું છે, એક 250 કંટોલા સામે આ ટમેટું એક જ નાખવાનું છે, બરાબર. એટલે આ વસ્તુ થઈ છે, આપણી બધી તૈયાર છે, બરાબર. હવે આપણે કઈ રીતે બનાવવું એમાં જઈશું. આ હવે આપણે એક સ્ટવ ઉપર લોહી રાખી દીધું છે, એમાં તેલ નાખી દીધું છે. હવે તેલ આવી રહ્યું છે, એમાં રાઈના થોડા અમુક દાણા નાખ્યા છે. તેલ આવી ગયું છે, હવે આપણે નાખશું મેથીનો પાવડર, બરાબર. આ જીરું નાખ્યું છે, બરાબર. આ મેથીનો પાવડર છે, મેથીનો પાવડર નાખવો જરૂરી છે, હેલ્થ માટે, તબિયત માટે સારી રહેશે. વાહ, વઘાર થઈ ગયો છે, તમને પણ સ્મેલ આવતી હશે કદાચ, હોય સુગંધ, પણ તમને ના આવે, મને આવે, બરાબર. કેમ કે હું અહીંયા ફિઝિકલ છું, તમે વિડીયો દેખી રહ્યા છો. હવે હળદર નાખી છે, જેમ શાક બનાવતા હોય. જો આમ કાશ્મીરી મરચું, એક ચમચી નમક, સિંધુ નિમક, આ દાણા જીરું, બરાબર. હવે આને આપણે હલાવવાનું, થોડીક વાર આપણે હલાવશું આમનો, જો કેવું મસ્ત લાગે છે ને. બાકી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, મહારાજ, હે. થોડી વાર શેકવા દેવાનું. હવે આપણે નાખશું જે બનાવેલો છે શાકનો મસાલો, બરાબર, એ નાખી દીધો. આનાથી જબરજસ્ત ટેસ્ટ આવે છે, એમાં જે તમને કીધું એ પ્રમાણે હોય છે. એનો પણ આપણે તમને વિડીયો જોતો હશે તો અમે બનાવી આપશું, બરાબર, એ કઈ રીતે શાકનો મસાલો બનાવાય. મસ્ત રીતે મેં ચેકાઈ રહ્યું છે, પાકી રહ્યું છે. આ તીખી દેખાશે નહીં તમને કદાચ, તીખી ચટણી નાખી છે આપણે, મરચું થોડુંક ટેસ્ટમાં, ને ગરમ મસાલો. થોડુંક પાણી નાખશું આપણે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, કેમ કે હળહળવા દીધું ને, કડી તેલમાં હળહળવા દીધું. હવે મસ્ત આનો થશે, હજી ટમેટા નથી નાખવાના, ટમેટા પછી નાખવાના છે.
વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને શાકને ઢાંકી દઈશું. કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા રહેનારા વિદ્યાર્થીઓને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. ઇન્ડિયામાં રહીને રસોઈ બનાવનારા વિદ્યાર્થીઓને પણ જય સ્વામિનારાયણ. આને ઉપર આપણે ચીબું ઢાંક્યું છે એની ઉપર થોડું પાણી નાખી દેવાનું, બરાબર. આ વરાળમાં બફા છે, કુકર કરતાં લોયામાં શાક બહુ મસ્ત થાય, થોડીક વાર લાગે પણ ટેસ્ટ આનો સારો આવે. હેલ્થ પણ, હેલ્થ માટે પણ આ સારું છે, બરાબર. હવે આપણે 5-7 મિનિટ થઈ ગઈ છે, બરાબર, અંદાજિત, બરાબર. હવે આપણે શીબુ ઓપન કરશું કે કેવી પરિસ્થિતિ છે એનું જાણ લઈ. હાલો, આપણી પરિસ્થિતિ સારી છે, ટાઈમ ટુ ટાઈમ ઓપન થઈ ગયું છે, બળી નથી ગયું, બરાબર. હવે આ ટમેટા નાખીને લઈ નાખવાનું છે, પાછું ફરી ટાંકી દેવાનું છે, બરાબર. હવે થોડું પાણી નાખ્યું, જો લાગે છે મસ્ત. હજી પણ આપણે ઢાંકવાનું બાકી છે. આ ગરમ પાણી સારું છે એટલે અંદર નાખી દીધું. હવે આની ઉપર બીજું થોડુંક નાખવું હોય તો નાખી શકાય, કાયમ રાખી શકાય.